હાલ દિવાળી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ સતર્કતા વધી છે, જેની સામે બુટલેગરો પણ બેફામ બની રહ્યા હોવાની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના ભીલાડના વલવાડા ગામે બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો, તો વાપીમાં એલસીબી અને વાપી ટાઉન પોલીસ રિક્ષામાં લઈ જવાતા દારૂ સાથે એક મહિલા, એક નાબાલિક સહિત ચાર બુટલેગરોની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ મથકના પોલીસ કર્મીઓએ બાતમીના આધારે શનિવારે વલવાડા ગામમાં એક મકાનમાં રેડ કરવા ગયા હતા. રેડ દરમિયાન મહિલા સહિત ચાર પૈકી એક પોલીસ જવાન પર બુટલેગર, તેના બે પુત્રો સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ તું અમારા ઘરે દારૂ રેડ મારવા કેમ આવ્યો? આજે તો તને છોડીશું નહીં એમ કહી હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ ભીલાડ પોલીસના જવાન સુનિલ પ્રતાપભાઈ, રીતેશ, ધર્મેશ અને શોભનાબેન બાતમીના આધારે ભીલાડના વલવાડા ગામે તળાવ ફળિયામાં કાંતિ નારાયણ પટેલને ત્યાં ગઈકાલે શનિવારે રાત્રે રેડ કરવા પહોંચ્યા હતા. બાદમાં ચાર પૈકી સુનિલ મકાનમાં પ્રવેશતા દારૂનો જથ્થો નજર ચડ્યો હતો. જોકે કાંતિ પટેલના બે પુત્રો ચિંતન અને ચેતન દોડી આવી સુનિલને તું અમારા ઘરે રેડ કરવા કેમ આવ્યો, તને છોડીશું નહીં એમ કહી માર માર્યો હતો. પોલીસે મકાનમાંથી દારૂની 68 નંગ બોટલો, ચાર બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર કાંતિ પટેલ, પત્ની સીતાબેન, ચિંતન અને ચેતન મળી ચાર સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી. તો આ તરફ વાપીમાં કચ્છગામ રોડ પર બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે એક રિક્ષાને રોકી તપાસ કરતા તેમાંથી 322 નંગ દમણિયા દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે રિક્ષામાં સવાર ઉધનાની મહિલા જમના આનંદ શિંદે, રિક્ષા ચાલક સુધાંશુ ગજેન્દ્ર સ્વાઈ, અખિલેશ મહેશ જયસ્વાલ અને એક નાબાલિક યુવક સાથે ચાર લોકોની ધરપકડ કરી 28,340 નો દારૂ, 30,000 ની રિક્ષા, 4,500 રૂપિયાના મોબાઈલ સાથે 62,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો વાપીની સંસ્કાર ભારતી સ્કૂલ નજીકથી અન્ય એક રિક્ષામાંથી 11,000 નો દારૂ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ દિવાળી મહાપર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં ઠલવાતા દારૂના બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે, જેની સામે બુટલેગરો પણ બેફામ બની પોલીસ પર હુમલો કરતા પણ અચકાતા નથી, જે બતાવે છે કે પોલીસે જ દૂધ પાઈને મોટા પર કરેલા સાપોલિયા હવે સાપ બનીને ફૂફાડા મારી રહ્યા છે.